નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ બાર અને ભાગ નંબર સાત દાખલા નંબર સાતથી આપણે શરૂઆત કરીએ છીએ આના આગળના દાખલા આપણે ભાગ છની અંદર પૂરા કરેલા હતા જે તમે આગળના વિડીયો લેક્ચરની અંદર જો કદાચ બાકી રહી ગયા હોય તો એક વખત જોઈ લેજો અને આગળના દાખલા જો તમને સરળતાથી સમજાઈ જતા હોય તો આ દાખલા સમજવામાં પણ તમને સરળતા પડશે બીજું કે આ વિડિયો જોતા પહેલાં સબસ્ક્રાઈબ કરી આપજો ચેનલને અને તમારા બીજા જે બાળ મિત્રો હોય છે એને પણ શેર કરજો જોવા માટે પ્રેરિત કરજો તો દસમા ધોરણની અંદર કંઈક તમને સારું ફળ મળે ચાલો દાખલા નંબર સાતથી શરૂઆત કરીએ છીએ રકમ જોઈએ કે ભાઈ ત્રણ અવરોધો છે આર વન આર ટુ અને આર થ્રી આ ત્રણેય અવરોધોને આપણે સમાંતરની અંદર જોડેલા છે ત્રણેય અવરોધના મૂલ્ય અનુક્રમે છે આર વન અવરોધનું મૂલ્ય પાંચો હોમ આર ટુ અવરોધનું મૂલ્ય દસ હોમ અને આર થ્રી અવરોધનું મૂલ્ય ત્રીસો હોમ ત્રણેય અવરોધને બાર વોલ્ટની બેટરી સાથે જોડેલા છે તો આના પરથી તમારે ત્રણ બાબતો શોધવાની છે પહેલું કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે દરેક અવરોધનો સેપરેટ વિદ્યુત પ્રવાહ શોધવાનો બીજું ત્રણે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો એટલે કે તમારે કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો અને ત્રીજું કે ત્રણેય અવરોધનો સરવાળો એટલે કે કુલ અવરોધ શોધવાનો પણ જ્યારે તમે સરવાળો અવરોધનો કરો છો તો એ પહેલાં તમારે જોવાનું કે અહીંયા જોડાણ કયું છે સમાંતર છે કે શ્રેણી ચાલો રકમની અંદર જે કિંમતો કિંમતો આપેલી છે રકમ આપણે ઉતારી લઈએ હમ આર ટો અવરોધ બરાબર દસો હમ અને આરથરી અવરોધ બરાબર ત્રીસો હમ તમને આર વન અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ વન શોધવાનો છે આર ટુ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ શોધવાનો છે આરથ્રી અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ થ્રી શોધવાનો છે ત્રણેય અવરોધનો કુલ સમતુલ્ય અવરોધ આર શોધવાનો છે ત્રણેય અવરોધમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ એ શોધવાનો છે અને ત્રણેય અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે બાર વોલ્ટ છે ચલો ત્રણેય મૂલ્ય હવે એક પછી એક જોઈએ તો સૌથી પહેલું કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સેપરેટ વિદ્યુત પ્રવાહ આપણે શોધીએ તો સૌથી પહેલાં આરનું મૂલ્ય આર વનનું મૂલ્ય જોઈએ તો કે આર વન અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કર્તા બનાવવામાં આવશે તો આર વન નીચે જશે એટલે વિના છેદમાં આર વન વિનું મૂલ્ય છે બાર આર નું મૂલ્ય છે પાંચ રકમની અંદર જોતા જ આપણે કિંમતો આપેલી છે બાર ભાગ્યા પાંચ એટલે કેટલા આવશે બે પોઈન્ટ ચાર બીજું આર અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો ઓહમના નિયમનું સૂત્ર મૂકો આર ટુ બરાબર આઈ ટુ આઈ ટુ શોધવાનો છે તો આઈ ટુને સૂત્રનો કરતા બનાવો તો આર ટુ જશે છેદમાં એટલે વિના છેદમાં આર ટુ વિની કિંમત છે બાર આર ની કિંમત છે દસ દસ ભાગ્યા સોરી બાર ભાગ્યા દસ એટલે કેટલા થશે એક પોઈન્ટ બે એમપીએ એવી જ રીતે R3 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધમના નિયમનું રકમમાં બાર આપેલી છે આરથ્રીની કિંમત રકમમાં કેટલી આપેલી છે ત્રીસ તો બાર ભાગ્યા ત્રીસ કરીએ તો કેટલા મળે જવાબ ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર આ તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો હવે બીજો તમારે શું શોધવાનો છે કુલ વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ આઈ શોધવાનો છે તો સળંગ સૂત્ર આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી જવાબ આગળ મળેલા છે તેને સરખાવો આઈ બરાબર આઈ વનની કિંમત બે પોઈન્ટ ચાર પ્લસ કિંમત એક પોઈન્ટ બે પ્લસ આઈ થ્રીની કિંમત ઝીરો ચાર તો ટોટલ આઈ તમને કેટલો મળશે ચાર એમ્પીયર મળશે એના પછી ત્રીજું હવે તમારે કુલ અવરોધ કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ શોધવાનો છે રકમની અંદર માટેનું જોડાણ જોડાણ કીધેલું કીધેલું હતું સમાંતર સમાંતર છે તો જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર કયું થાય એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી કિંમત મૂકીએ એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં આર વન પાંચ છે પ્લસ એકના છેદમાં આર ટુ દસ છે પ્લસ એકના છેદમાં આરથ્રી કેટલા છે ત્રીસ ચાલો આગળ વધીએ એક છેદમાં આરપી ત્રણે લસા છ ત્રીસ દસ કિંમત છ પ્લસ ત્રણ પ્લસ એક એટલે કેટલા દસ છેદમાં ત્રીસ એટલે કે એકના છેદમાં કેટલા થશે ત્રણ વ્યસ્ત મૂલ્ય ઊંધું કરીએ સૂત્ર આરપી ના છેદમાં એક એટલે ત્રણના છેદમાં કેટલા જશે એક એટલે કે આરપી નું મૂલ્ય કેટલું આવે છે ત્રણ ઓહમાં આવે છે આ તમારો જવાબ એના પછી દાખલા નંબર આઠ ચલો આઠમો દાખલો જે છે તે આકૃતિના બેઝ ઉપરથી છે એટલે તમારે એવું લાગે તો વિડીયોને પૂછ કરીને પહેલા આકૃતિનો અભ્યાસ કરવાનો રહેશે અથવા તો કાગળની અંદર આકૃતિ સ્પષ્ટ દોરી નાખવાની રહેશે ચલો રકમની શરૂઆત કરીએ કે ભાઈ આકૃતિની અંદર તમને ટોટલ પાંચ અવરોધ આપેલા છે આર વન અવરોધ દસ ઓહમનો આર ટુ અવરોધ ચાલીસ ઓહમનો આર થ્રી અવરોધ ત્રીસ ઓહમનો અને આર ફોર અવરોધ કેટલો છે વીસ ઓહમનો અને R5 અવરોધ કેટલાનો છે સાહીઠ ઓહમનો છે આ બધા અવરોધોને બાર વોલ્ટની બેટરી સાથે જોડેલા છે એટલે કે બાર વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે આકૃતિ આપેલી છે એના પરથી આપણે બે બાબતો શોધવાની છે પહેલું પરિપથનો કુલ અવરોધ અને બીજું પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ આ બે વસ્તુ શોધવાની છે આકૃતિનો અભ્યાસ આપણે એક વખત કરી લઈએ કે તમે જોઈ શકો છો નાની નાની બે વોલ્ટની છ બેટરીઓને એકબીજા સાથે જ્યારે જોડે છે ત્યારે બાર વોલ્ટની બેટરી બને છે અને બે ધ્રુવ આપેલા છે ધનધ્રુવ અને ઋણ ધ્રુવ ઋણ ધ્રુવ સાથે પછી શ્રેણીમાં લાઈનમાં તમારે કળ જોડેલી છે હવે તેની સાથે અહીંયા સમાંતરમાં ત્રણ અવરોધ જોડેલા છે આર થ્રી આર ફોર અને આર ફાઇવ જેની કિંમતો આપેલી છે

તો કે તમારે એ આકૃતિના ભાગ પાડવાના એનો મતલબ કે તમારે ટુકડા ટુકડામાં અવરોધ સમતુલ્ય કરવાનો આર વન અને આર ટુનું એક ગૂંચડું છે જ્યારે આર થ્રી અને અને આરફાઈનું ગૂંચડું છે તો કરવાનું શું રહેશે કે પહેલાં આર વન અને આર ટુ બંનેનો સમતુલ્ય શોધવાનો પછી તમારે આર થ્રી આરફોર અને આરફાઈ ત્રણેયનો સમતુલ્ય શોધવાનો અને પછી બંને શ્રેણીમાં આવી જશે એટલે બંનેનો ટોટલ સરવાળો કરવાનો ફરીથી એકવાર રિપીટ કરું છું આર વન અને આર ટુનું એક સાઈડનું ગૂંચડું છે જ્યારે આર થ્રી આર ફોર અને આર ફાઈનું પણ એક સાઈડમાં ગૂંચડો આપેલું છે તો કરવાનું શું કે આર વન અને આર ટુનો પહેલાં શું શોધી લેવાનો સમતુલ્ય શોધી લેવાનો પછી આર થ્રી આર ફોર અને આર ફાઈનો પણ તમારે શું કરવાનું સમતુલ્ય શોધી લેવાનો અને પછી બંનેના સમતુલ્ય શ્રેણીમાં થઈ જશે એટલે બંનેનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો ચલો જોઈએ તો આપણે કુલ અવરોધ શોધીએ તો પેલા કઈ રીતે અવરોધ શોધીએ તો મેં તમને કીધું કે ભાઈ આર વન અને આર ટુનો એક બાજુ સમતુલ્ય શોધવાનો અને બીજી બાજુ કોનો સમતુલ્ય શોધવાનો આર થ્રી આર ફોર અને આર ફાઈવનો ચાલો પેલા આર વન અને આર ટુનો સમતુલ્ય શોધીએ તો શું થશે એકના છેદમાં આર ડેશ પી બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ આગળ વધીએ એકના છેદમાં આર ડેશ પી બરાબર એકના છેદમાં આર વન દસ છે એકના છેદમાં આર ટુ કેટલા છે ચાલીસ રકમમાં આકૃતિમાં કિંમત લખેલી છે આગળ એકના છેદમાં આર ડેશ પી લસા લઈએ દસ ચોક ચાલીસ અને ચાલીસ એકા ચાલીસ તો કિંમત શું મળશે એકના છેદમાં આરડીએસપી ચારને એક કેટલા થશે પાંચ અને છેદમાં ચાલીસ કિંમત બદલતા આરડીએસપીના છેદમાં એક તો ચાલીસના છેદમાં પાંચ તો આરડીએસપી કેટલા થશે આઠ પંચા ચાલીસ એટલે કે આઠ હોમ એટલે કે અહીંયા આર વન અને આર ટુ બંનેનો સમતુલ્ય અવરોધ તમને કેટલો મળ્યો આઠ મળ્યો ચાલો હવે પછી આગળ બીજું કોનો બીજું તો કે આર થ્રી આર ફોર અને આર ફાઈનો સમતુલ્ય શોધવાનો અને સમાંતરની અંદર છે તો સૂત્ર એકના છેદમાં આર ડબલ ડેશ બરાબર એકના છેદમાં આર થ્રી પ્લસ એકના છેદમાં આર ફોર પ્લસ એકના છેદમાં આર કિંમત આગળ વધારીએ એકના છેદમાં આર ડબલ ડેશ બરાબર એકના છેદમાં આર થ્રી ત્રીસ છે પ્લસ એકના છેદમાં આર ફોર વીસ છે પ્લસ એકના છેદમાં આર કેટલા છે

હવે તમે જોઈ શકો છો કે આ બંનેને સમતુલ્ય ભેગા કરીને આઠ થયાના ત્રણેય સમતુલ્ય ભેગા કરીને દસ થયા એ બંને એકબીજાની સાથે સમાવી ગયા શ્રેણીની અંદર આવી ગયા તો શ્રેણીનું સૂત્ર કયું થયું તો કે આર એસ બરાબર આર ડેશ પ્લસ આર ડબલ ડેશ પી આર એસ બરાબર આર ડેશ કેટલા મેળા આઠ આર ડબલ ડેશ પી કેટલા મેળા દસ તો આર એસ બરાબર કેટલા થશે અઢારો હ જે તમારો કુલ સમતુલ્ય અવરોધ થયો હવે તમારે કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તો કુલ વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે ઓહમના નિયમનું સૂત્ર મૂકીએ આર બરાબર કરતા બનાવો તો આર નીચે જાય તો વિના છેદમાં આર આય બરાબર વિની કિંમત રકમમાં તમને બાર આપેલી છે આરની કિંમત આગળ આપણે મેળવી કેટલી મેળવી છે અઢાર ઓહમ તો કિંમત આઈ બરાબર બાર ભાગ્યા અઢાર એટલે ઝીરો પોઈન્ટ છાસઠ 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 એવો જવાબ આવે છે રાઉન્ડ ફિગર લેતા ઝીરો પોઈન્ટ સડસઠ એમ્પિયર જેટલો આન્સર આવે છે ચલો એના પછી દાખલા નંબર નવ હવે આની અંદર થોડુંક ધ્યાન આપજો કે એકસો છોતેર ઓહમના કેટલા અવરોધને સમાંતરમાં જોડવા જોઈએ કે જેથી બસો વીસ વોલ્ટની લાઇનમાંથી પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે શું એકસો છોતેર ઓહમ ના કેટલા અવરોધને આપણે સમાંતરમાં જોડીએ કે જેને કારણે બસો વીસ વોલ્ટની લાઇનમાંથી પાંચ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય ચલો આગળની તરફ વધીએ રકમને થોડીક મગજમાં ઉતારી લેજો ફરીથી બોલું છું એકસો છોતેર ઓહમના આપણે કેટલા અવરોધો લેશું અને એને સમાંતરમાં જોડીશું અને એના બંને છેડા વચ્ચે બસો વીસ વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત લાગુ પાડીશું તો તેમાંથી પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેવો પડે જોઈએ રકમની અંદર કિંમત આપેલી છે લઈએ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર પાંચ એમ્પિયર વહેવો જોઈએ વોલ્ટેજ બસો વીસ વોલ્ટનો હોવો જોઈએ અને કુલ અવરોધ કેટલાનો હોવો જોઈએ તે તો આપણે શોધવો પડે કુલ અવરોધ આપણે કાના પરથી શોધી શકીએ ઓહમના નિયમના સૂત્ર પરથી આર બરાબર વી ના છેદમાં આઈ વી કેટલા છે બસો અને વીસ અને આઈ કેટલા છે પાંચ એટલે કેટલા થશે ચુમ્માલીસ પંચા બસો વીસ એટલે ચુમ્માલીસ ઓહમ આવશે ચલો હવે એનો મતલબ એવો થાય છે કે બસો વીસ વોલ્ટની લાઇન સાથે તમે ચુમ્માલીસ ઓહમનો અવરોધ તમે જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ વહે પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે ફરીથી બોલું છું કે બસો વીસ વોલ્ટની લાઇન હોય એની સાથે તમે શોધેલો છે આ ચુમ્માલીસ ઓહમનો અવરોધ તો તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ ધારો કે રકમમાં તમને શું આપેલું છે કે એકસો ઓહમ તો આગળ વધીએ કે એકસો છોતેર ઓહમના ધારો કે એન અવરોધો છે એન સંખ્યા શોધવાની છે ને આપણે તો તો એન અવરોધોને આપણે સમાંતરમાં જોડવાના છે અને એનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય ધારો કે કેટલું થાય છે ચુમ્માલીસ ઓહમ થાય છે તો આપણે પછી સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂકીએ એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર પ્લસ એકના છેદમાં આર પ્લસ એન 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 સંખ્યાની અંદર ચાલુ છે કુલ આપણે એનો શોધવાનું છે બધાનું મૂલ્ય એક એક જ લઈએ કુલ આપણને આર કેટલો મળેલો છે ચુમ્માલીસ ઓહમ છે આર આપણને રકમમાં કેટલા ઓહમ ના કીધા એકસો છોતેર એન આપણે સંખ્યા શોધવાની છે તો એનને સૂત્ર નો કરતા કરો તો એકસો ના છેદ ચુમ્માલીસ ચોક એટલે એકસો ને એટલે કેટલા ચાર તો આનો જવાબ કઈ રીતે આવે કે એકસો છોતેરના ચાર અવરોધને એકસો છોતેરના ચાર અવરોધને સમાંતરમાં જોડો અને ચારેય અવરોધના બે છેડા વચ્ચે બસો વીસ વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડો તો એમાંથી પાંચ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય ચાલો એના પછી દાખલા નંબર દસ ધ્યાન આપો નવ વોલ્ટની બેટરી એની સાથે અમુક અવરોધો જોડેલા છે એની કિંમત લખેલી છે જો આર વન અવરોધ બે ઓહોમનો આર ટુ અવરોધ ત્રણ ઓહમનો આર થ્રી અવરોધ ઝીરો પોઈન્ટ ચાર ઓહમનો આર ફોર અવરોધ ઝીરો પોઈન્ટ પાંચ ઓહમનો અને આર ફાઈવ અવરોધ બાર ઓહમનો છે બધાને નિશામાં જોડેલા છે શ્રેણીમાં જોડેલા છે તો તમારે બાર ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે ચલો તો શ્રેણી જોડાણનું સૂત્ર મૂકીએ આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પ્લસ આર ફોર પ્લસ આર એસ બરાબર આર કિંમત ઝીરો પોઈન્ટ બે આર ટુની કિંમત ઝીરો પોઈન્ટ ત્રણ આર થ્રીની કિંમત ઝીરો પોઈન્ટ ચાર આર કિંમત ઝીરો પોઈન્ટ પાંચ ને આરફાઈ કેટલા છે રકમમાં બાર હો સમતુલ્ય અવરોધ શ્રેણીનો કેટલો થશે સરવાળો કરતાં તેર પોઈન્ટ ચાર હો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હશે એક સરખો હશે તો પછી તમે સૂત્ર મૂકો વિદ્યુત અવરોધનું ઓહમના નિયમનો આર બરાબર વીના છેદમાં છેદમાં આઈનું મૂલ્ય શોધવું છે તો વી ઉપર હાર ચાલ્યા જશે નીચે વીની કિંમત રકમમાં કેટલી આપેલી છે નવ વોલ્ટ આર તમને ટોટલ મેળવ્યો છે તેર પોઈન્ટ ચાર તો ભાગાકાર કરતાં કેટલો જવાબ આવશે ઝીરો પોઈન્ટ છાસઠ 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 જવાબ આવે છે જેનો રાઉન્ડ ફિગર કરતાં કેટલો આવે છે ઝીરો પોઈન્ટ સડસઠ ચાલો એના પછી પ્રશ્ન નંબર અગિયાર ચાલો ધ્યાન આપો આકૃતિ બનાવવાની છે જવાબમાં આકૃતિ આપેલી છે સવાલમાં નથી આપેલી કઈ રીતે આકૃતિ બનાવવાની છે છે તો એ ધ્યાન આપો એવું કે છ ઓહમના ત્રણ અવરોધોને એવી રીતે જોડવાના છે કે જેથી તેનો સમતુલ્ય અવરોધ નવ ઓહમ પણ મળે અને ચાર ઓહમ પણ મળે શું કીધું તમને ટોટલ ત્રણ અવરોધ આપેલા છે કેટલા અવરોધ આપેલા છે ત્રણ અને ત્રણેય અવરોધ કેટલા ઓહમના છે છ ઓહમના છે અને તમારે એને એવી રીતે જોડવાના છે કે તમારા સમતુલ્ય અવરોધનો જવાબ એક વખત નવ ઓહમ આવવો પડે અને એક વખત ચાર ઓહમ આવવો પડે ચાલો તો ધ્યાન આપો તો પહેલાં આપણે જોઈએ કે નવ ઓહમ કઈ રીતે આવે છે તો જો અહીંયા અમે જવાબમાં આકૃતિ તમને આપેલી છે કે ધારો કે આપણે બે છ ઓહમને એકબીજા સાથે સમાંતરમાં જોડીએ અને એક છ ઓહમને તેની સાથે શ્રેણીમાં જોડીએ તો કઈ રીતે બને છે આપણે ચેક કરી લઈએ તો આપણે સમાંતરના જે બે ભેગા છે આ બંને સમાંતરના ભેગા છે આપણે આગળ કીધેલું કે ગુચડાની અંદર હોય તો એનો સમતુલ્ય અવરોધ ભેગો કરી લેવો એને પહેલાં ભેગા ગોઠવી લેવા તો આર વન અને આર ટુને આપણે ભેગા કરીએ તો એકના છેદમાં આરપી બરાબર આર વન ગુણ્યા આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ એકના છેદમાં આરપી બરાબર છ કિંમત છે છ ગુણ્યા છ છેદમાં છ પ્લસ છ છાએ છાંય છત્રીસ છ પ્લસ છ એટલે કેટલા થશે બાર બાર તેરી છત્રીસ કેટલો જવાબ આવ્યો ત્રણ આનો ટોટલ ત્રણ જવાબ આવ્યો ગુચળાનો હવે એની સાથે આર જે છે એ બંનેનો સરવાળો થાય કારણ કે બંને શ્રેણીમાં છે તો આર એસ બરાબર આરપી પ્લસ આર આર એસ બરાબર આરપી નો જવાબ કેટલો આવ્યો ત્રણ આવ્યો આર કેટલા છે રકમની અંદર આકૃતિમાં છ તો કેટલા થશે આર એસ બરાબર નવ ઓહમ પહેલું સાચું પડ્યું ચલો બીજું જોઈએ કે તમારે છ ઓહમના ત્રણ અવરોધોને એવી રીતે જોડવાના છે કે જવાબ તમારો સમતુલ્ય અવરોધનો કેટલો આવવો પડે ચાર આવવો પડે તો ચલો જોડેલું છે જોઈએ બીજી આકૃતિ ધ્યાન આપો વિદ્યુત પરિપથના મેન બે બિંદુ અવરોધ ગુચળામાં જોડવાનો તમે જોઈ શકો છો કે બે છ ઓહમના અવરોધોને ને આપણે શ્રેણી એટલે એક લાઈનમાં જોડેલા છે પણ એની સાથે બીજા છ ઓહમના અવરોધને તમે સમાંતરમાં જોડેલો છે તો પેલા કરવાનું શું કે જે બંને પાસ પાસે હોય એ બંનેને પહેલા ભેગા કરી લેવાના એટલે આર વન અને આર ટુ ગુચાને ભેગા કરી લે હવે આ બંને કેવા છે તો કે આ આ બંને સમાંતર સોરી શ્રેણીની અંદર છે તો સૂત્ર મૂકો કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ આર એસ બરાબર બંનેની કિંમત કેટલી છે સમાન છ પ્લસ છ એટલે આર એસ તમારે ટોટલ કેટલાનો થશે બારનો થશે હવે બારને છ સાથે સમાંતરમાં જોડો તો સૂત્ર મૂકો સમાંતરનો નો એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં આર એસ પ્લસ એકના છેદમાં એક ના છેદમાં આરપી બરાબર એકના છેદમાં તમને કેટલો મળ્યો અને અને આકૃતિમાં કેટલો છે એકના છેદમાં આરપી બરાબર બંનેનો લસા બાર એકા બાર અને છ દુ બાર એટલે કેટલો આવશે એકના છેદમાં આરપી બરાબર ત્રણના છેદ માં બાર આરપી ના છેદમાં એક બારના છેદમાં ત્રણ આરપી બરાબર કેટલો ઓહમાયો ચાર ઓહમ આવ્યો કેટલો અમાયો ચારો ચાલો હવે આપણે આગળ વધીએ દાખલા નંબર બાર ચલો જોઈએ દાખલા નંબર બાર શું કે છે ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ ઇલેક્ટ્રિક ઓવન તમારા ઘરે રસોડાની અંદર એક વિદ્યુત ઘટક સાધન ઉપકરણ છે એની અંદર જે પેલી સ્ટેનલેસ સ્ટીલની ચમકતી તમને સિલ્વર કલરની પ્લેટ દેખાય છે અને હોટ પ્લેટ કહેવાય છે એ હોટ પ્લેટની સાથે બસો વીસ વોલ્ટની લાઇન જોડેલી છે અને એમાં બે અવરોધ જોડેલા છે બે અવરોધની કોઈલ કોઇલ એટલે તાંબાના તારનું ગૂંચળું હોય જેને કોઈલ કહેવાય અને બે કોઈલ છે કઈ એ અને બી અને બંને કોઈલનો અવરોધ ચોવીસો ઓહમ છે એટલે કે પ્રત્યેકનો અવરોધ કેટલો છે ચોવીસો ઓહમ છે તો તમારે ત્રણ બાબતોથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે તે જોવાનો છે ફરીથી રકમ કહું છું તમારા ઘરે ઇલેક્ટ્રિક ઓવનની જે હોટ પ્લેટ છે એની સાથે બસો વીસ વોલ્ટની લાઇન જોડેલી છે એની સાથે બે અવરોધો એટલે કે બે કોઈલ સ્પ્રિંગ જેવી તાંબાના ગુચડું છે પણ બનેલું હોય એને જોઈન્ટ કરેલું છે એ અને બી અને પ્રત્યેક કોઇલનો અવરોધ કેટલો છે ઓહમનો છે તો ત્રણ બાબતો એ તમારે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તેની ગણતરી કરવાની છે કઈ ત્રણ બાબત જો ત્રણેયને સ્વતંત્ર અલગ અલગ જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્રણેયને શ્રેણીમાં જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ત્રણેયને તમે સમાંતરમાં જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ચલો રકમની કિંમત છે ઉતારી લઈએ કે V નું મૂલ્ય કેટલું આપેલું છે 220 વોલ્ટ R A કેટલો આપેલો છે 24 ઓહમ અને R પણ કેટલો આપેલો હતો 24 ઓહમ ચલો ત્રણ કિંમત જોઈએ પહેલા તો બંનેને સ્વતંત્ર જોડતા બંનેને સ્વતંત્ર જોડતા એટલે એકનો જે જવાબ આવશે એ જ બીજાનો જવાબ આવશે કેમ તો કે બંનેનો અવરોધ કેટલો છે એક સરખો તો અવરોધનું મૂલ્ય મૂકો આર બરાબર છે અવરોધ કેટલો છે ચોવીસ તો બંનેને જો સ્વતંત્ર જોડો તો બંનેમાંથી માંથી નવ પોઈન્ટ એકસો છાસઠ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય ચાલો બીજું હવે જો બંનેને શ્રેણીમાં જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પેલા આપણે શ્રેણીનો કુલ અવરોધ શોધવાનો તો આર બરાબર આર પ્લસ આરબી બરાબર પણ ચોવીસ અને આરબી પણ ચોવીસ હતો તો આર એસ બરાબર કેટલો થાય અડતાલીસ ઓહમ થાય ચલો હવે એનો વિદ્યુત પ્રવાહ શોધીએ તો ઓહમનું સૂત્ર આર બરાબર વિના આઈને સૂત્રનો કરતાં બનાવતા સૂત્ર બનશે વીના છેદમાં આર એસ જ્યાં વીની મૂલ્ય કેટલું છે બસો અને વીસ અને આર એસ કેટલા મળે અડતાલીસ બંનેને શ્રેણીમાં જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ચાર પોઈન્ટ છ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્રીજું હવે બંનેને સમાંતરમાં જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એકના છેદમાં આરપી બરાબર આર એ ગુણ્યા આરબી છેદમાં આર એ પ્લસ આરબી ચાલો તો એકના છેદમાં આરપી બરાબર ચોવીસ ગુણ્યા ચોવીસ છેદમાં ચોવીસ પ્લસ ચોવીસ એટલે એકના છેદમાં આરપી બરાબર પાંચસો ગુણ્યા અડતાલીસ એટલે આરપીનું મૂલ્ય કેટલું આવશે બાર ઓહમ હવેનો વિદ્યુત પ્રવાહ શોધીએ તો આરપી બરાબર વિના છેદમાં આઈ જ્યાં સૂત્રનો કરતા કરો તો વિના છેદમાં આરપી તો આઈ બરાબર બસો વીસના છેદમાં બાર એટલે ટોટલ કેટલો અઢાર પોઈન્ટ ઓહમ આવશે ચલ એના પછી પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ સત્યાવીસો પ્રશ્ન દાખલો છે એક પ્રકારનો પણ એક સામાન્ય જોડાણવાળો છે કે સમાન મૂલ્યના આર અવરોધ એવા કેટલા અવરોધ છે એન અવરોધ છે સમાન મૂલ્યના કેટલા અવરોધ આર અવરોધ જેના મૂલ્ય કેટલા છે એન અવરોધ છે એની સંખ્યા તો એને શ્રેણીમાં જોડવામાં આવે અને સમાંતરમાં જોડવામાં આવે તો એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું થશે એ જોવાનું છે તો સૌથી પહેલું કે એને શ્રેણીમાં જોડવામાં આવે તો કેટલું મૂલ્ય થાય તે તો શ્રેણીમાં જોડીએ આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પ્લસ એમ કરતા એટલે આર એન સુધી લઈ જાઓ તો આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ એમ એન વખત આર થાય તો આર એસ બરાબર એન આર સૂત્ર બને એવી જ રીતે આપણે જો એને સમાંતરમાં જોડીએ તો એકના છેદમાં આરપી બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી આર ફોર આર એકના છેદમાં આર એન વખત લઈએ તો એકના છેદમાં આરપી બરાબર એવા અવરોધ એકના છેદમાં આર એકના છેદમાં આર 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 એવા એન આર થાય તો કિંમત બને 1 ના છેદમાં આરપી બરાબર n ના છેદમાં આર જે rp ને સૂત્રનો કર્તા કરીએ તો આરપી બરાબર આર છેદમાં એન આ એનું થાય સૂત્ર ચાલ હવે પ્રશ્ન નંબર આવે છે અઠયાવીસ અઠયાવીસ પ્રશ્ન ઘર વપરાશની અંદર વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો તમે જે ઘર વપરાશની અંદર જે વિદ્યુતનું જોડાણ કરો છો એમાં શ્રેણી જોડાણના તમે ગેરફાયદા જણાવો પહેલો કે તમે ઘરની અંદર શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો મળે છે સમાન મળે છે એટલે વિદ્યુત બલ્બ અને એની સાથે વિદ્યુત હીટરને જો શ્રેણીમાં જોડો તો એ અવ્યવહારું છે કારણ કે બલ્બને વિદ્યુત પ્રવાહ ઓછો જોઈએ જ્યારે હીટરને વિદ્યુત પ્રવાહ વધુ જોઈએ પણ બંનેને મળે છે સમાન વિદ્યુત પ્રવાહ તો બંને સારી રીતે કામ ન કરી શકે એટલે જો બંનેને સારી રીતે તમારે કામ કરાવવા હોય ચાલુ રાખવા હોય તો તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના અલગ અલગ મૂલ્યના વિદ્યુત પ્રવાહ આપવા જરૂરી છે બીજું શ્રેણી જોડાણની અંદર જેની અંદર શ્રેણી જોડાણની અંદર કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય એક સાધન બંધ થઈ જાય તો વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય એટલે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે અને વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે તો બાકીના બધા જ ઉપકરણો જે છે એ બધા શું થઈ જાય બંધ થઈ જાય ત્રીજું શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોય છે એટલે કે દરેક ઉપકરણને આપણે સ્વતંત્ર ચાલુ બંધ નથી કરતા એક સ્વિચ પાડીએ એટલે બધા સાધન એકસાથે ચાલુ થાય ને એક સ્વિચ બંધ કરીએ તો બધા સાધન બંધ થઈ જાય તો એ તો આપણા માટે જરૂરી છે નહીં કારણ કે આપણે તો એવું શક્ય બને કે બધા સાધન એકસાથે જ જોઈતા હોય પછી ચોથો ગેરફાયદો કે શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ નથી મળતો કારણ કે જે મેન બેટરી ઉદ્ગમ સ્થાન પાવર જ્યાંથી આવે છે ત્યાંથી વોલ્ટેજ દરેક ઉપકરણની અંદર વહેંચાઈ જાય તો ઘણા સાધન એવા હોય છે કે જે ઓછા વોલ્ટેજથી ચાલતા હોય તો એને વધુ વોલ્ટેજ મળતો હોય અને ઘણા સાધન એવા છે જે વધુ વોલ્ટેજથી ચાલતા હોય તો એને ઓછો વોલ્ટેજ મળતો હોય એટલે બધા સાધનો આવી રીતે કાર્યશીલ રહી શકતા નથી એટલે ઘરમાં શ્રેણી જોડાણ અવ્યવહારુ છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઘર વપરાશમાં વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણ કરવું જોઈએ અને એના ફાયદા જણાવો ચલો પહેલો ફાયદો કે સમાંતર જોડાણની અંદર પરિપથની અંદર કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણની અંદર વહેંચણી થાય છે એટલે કે પરિપથનો કુલ અવરોધ ઘટે છે જુદા જુદા ઉપકરણ છે બધા ઉપકરણોનો પાવર રેટિંગ પણ કેવો હોય છે જુદો જુદો હોય છે એટલે બધા સાધનોને જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂર હોય છે ને આપણે સમાંતર જોડાણને લીધે બધાને જુદો જુદો વિદ્યુત પ્રવાહની વહેંચણી કરી શકીએ છીએ પૂરો પાડી શકીએ છીએ અને બધાને જુદો જુદો જરૂરી વિદ્યુત પ્રવાહ મળી શકે છે એટલે બધા યોગ્ય કાર્ય કરી શકે છે બીજો ફાયદો સમાંતર જોડાણના પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને બસો વીસ વોલ્ટ મળે છે કોઈ પણ ઉપકરણ દરેક ઉપકરણ કોઈ પણ મુશ્કેલી વગર ચોક્કસ બંધ થઈ ગયું તો બાકીના ઉપકરણ એની અસરને લીધે બંધ થતા નથી બાકીના ઉપકરણ પણ ચાલુ જ રહે છે બાકીના ઉપકરણો યોગ્ય રીતે પોતે કાર્ય કરી શકતા હોય છે ચોથો ફાયદો સમાંતર જોડાણની અંદર દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર સ્વીચ હોય છે એટલે બીજા કોઈ ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય આપણે જે ઈચ્છા હોય તે ઉપકરણને ચાલુ પણ કરી શકીએ છીએ અને ઉપકરણને બંધ પણ કરી શકીએ છીએ ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રીસ આપણે જે અઠ્યાવીસ અને 29મો પ્રશ્ન ભણ્યા કે ઘરમાં શ્રેણી જોડાણના ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા એ બંને પ્રશ્નોને ભેગા કરીને આ ત્રીસમાં નંબરનો પ્રશ્ન બનાવવામાં આવેલો છે કે વિદ્યુત સાથે ઘરના ઉપકરણને શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવામાં આવે તો એથી શું ફાયદા થાય એટલે કે તમારે અહીંયા શ્રેણીના ગેરફાયદા જણાવવાના છે અને સમાંતરના ફાયદા જણાવવાના છે ચલો તો પહેલું કે જ્યારે દરેક વિદ્યુત સાધનોનો અવરોધ જુદો જુદો હોય અને તેને કાર્ય કરવા માટે વિદ્યુત પ્રવાહ પણ કેવો મળવો જુદો જુદો મળે તો તેઓને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે પરિપથની અંદર તો તે સાધનનો કુલ અવરોધ ઘટે અવરોધ ઘટે એટલે બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ઉધે વધે ઊંચો જાય એટલે દરેક સાધનને સમાંતરમાં જોડવાથી જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે પણ શ્રેણી જોડાણમાં આવું શક્ય નથી કારણ કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ ખૂબ વધુ હોય કુલ અવરોધ વધુ હોય એટલે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય તેથી દરેક ઉપકરણનો અવરોધ જુદો જુદો હોવા છતાં દરેક વિદ્યુત ઉપકરણમાંથી નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય બહુ ઓછા મૂલ્યનો એટલે દરેક વિદ્યુત ઉપકરણ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી નંબર ત્રણ સમાંતર જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય એટલે બધા સાધનો યોગ્ય રીતે કાર્ય કરી શકે પણ શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત સાધનનો વોલ્ટેજ સમાન હોતો નથી એટલે કે બેટરીના વોલ્ટેજ દરેક વિદ્યુત સાધનની વચ્ચે વહેંચાઈ જાય છે એટલે ઓછો થઈ જાય છે એટલે દરેક સાધનો પોતાની કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી ત્રીજું સમાંતર જોડાણમાં કદાચ કોઈ ખામી આવે ને ખામીને કારણે કોઈ એક વિદ્યુત સાધન કામ કરતો બંધ થઈ જાય વિદ્યુત સાધનને કોઈ અસર ન થાય બધા વિદ્યુત સાધનો મુશ્કેલી સમગ્ર પરિપથ ખુલ્લો થઈ જાય ખુલ્લો એટલે સમગ્ર વિદ્યુત પરિપથ બંધ થઈ જાય એટલે બાકીના બધા સાધનોને પણ વિદ્યુત પ્રવાહ મળવાનું બંધ થઈ જાય છે ચોથું સમાંતર જોડાણ દરેક વિદ્યુત સાધનને પોતાની સ્વતંત્ર સ્વિચ હોય છે તેથી દરેક વિદ્યુત સાધનને સ્વતંત્ર રીતે ચાલુ બંધ કરી શકીએ છીએ અન્ય કોઈ સાધનો જે છે એને ખલેલ પહોંચાડ્યા વગર બીજું શ્રેણી જોડાણમાં સમગ્ર પરિપથની અંદર એક જ કળ હોય છે અને એ કળને આપણે સ્વતંત્ર ચાલુ બંધ કરીએ તો બધા સાધન એક સાથે ચાલુ થાય અને સ્વિચ બંધ કરીએ તો બધા સાધન એક સાથે બંધ થઈ જાય એક 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 સાધનને સ્વતંત્ર ચાલુ બંધ કરી શકાતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજનો અહીંયા લેક્ચર આપણો પૂરો થાય છે આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી આપજો તમારા બાળ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો વધુને વધુ આ વિડીયો તેઓ જોવે જ્ઞાન મેળવે એવો પ્રયત્ન તમારા તરફથી કરજો જય શ્રી કૃષ્ણ